हाय फ्रेंड्स, आपणे शेडो विषे लर्न करीए छीए। ओके, तो शेडो ने शुं होय? डिरेक्शन होय। ज्यारे कोई पण वस्तु छे ए प्रकाशनो रस्तो रोके छे त्यारे शुं थाय छे? शेडो बने छे। अने केवी रीते होय? एनी अपोजिट साइड मां होय। आपणे केन्डल अने कार्डबोर्ड वाळुं जोयुं तुं ने कि केन्डल छे ए लेफ्ट साइड मूकीशुं तो कार्डबोर्ड नो शेडो राइट साइड पड़शे, अने केन्डल ने आपणे राइट साइड मूकीशुं तो एनो शेडो कार्डबोर्ड नो शेडो पड़शे लेफ्ट साइड। तो हवे आपणे आगळ जोईए शेडो विशे, पण एनी पहेला लेडेट लेमन ड्रॉइंग लखी नाखवानो। जो अहीं त्रण पिक्चर छे। फर्स्ट पिक्चर मोर्निंग नुं छे, सेकंड नून अने थर्ड इवनिंग नुं छे। तमे जोशो तो फर्स्ट पिक्चर मां जे शेडो छे ए लांबो हशे, नून मां शेडो छे ए टूंको हशे, अने इवनिंग मां केवो हशे पाछो मोर्निंग नी जेम लांबो हशे। स्टेन्ड इन ध सन इन ध मोर्निंग, स्टेन्ड એટલે ઊભા રહેવું, ઇન ધ સન એટલે કે સૂર્યમાં, ઇન ધ મોર્નિંગ સવારમાં સૂર્ય હોય ત્યારે ત્યાં બહાર ઊભા રહેવાનું। વોચ યોર શેડો, શું કરવાનું? વોચ એટલે જોવું, શું જોવાનું? તમારો, યોર એટલે તમારો, શેડો એટલે પડછાયો। અગેઇન સ્ટેન્ડ ઇન ધ સન એટ નૂન એન્ડ અગેઇન ઇન ધ ઇવનિંગ, પછી આવું નવું બપોરના કરવાનું। અગેઇન એટલે ફરીથી, સ્ટેન્ડ એટલે ઉભા રહેવું, ઇન ધ સન ક્યાં સૂર્યમાં બહાર ઉભા રહેવાનું, એટ નૂન એટલે કે બપોરે, એન્ડ અગેઇન એટલે કે અને ફરીથી, ઇન ધ ઇવનિંગ અને ફરીથી સાંજે। વોચ યોર શેડો ઇચ ટાઈમ, તમારો પડછાયો, વોચ એટલે જોવું, યોર એટલે તમારો, શેડો એટલે પડછાયો, ઇચ એટલે દરેક, ટાઈમ એટલે સમય, શું કરવાનું? સવારે બપોરે અને સાંજે ઉભા રહેવાનું સૂર્ય આવતો હોય એવી જગ્યાએ, અને આપણો જે પડછાયો છે એને આપણે દરેક ટાઈમે જોવાનું। ઇન ધ મોર્નિંગ એન્ડ ઇવનિંગ યોર શેડોઝ આર લોંગ, ઇન ધ મોર્નિંગ સવારે અને સાંજે શું હશે? તમારો શેડો, તમારો પડછાયો કેવો હશે? લોંગ, લોંગ એટલે કે લાંબો। ધીસ ઇઝ બીકોઝ ધ સન ઇઝ લો ઇન ધ સ્કાય, ધીસ ઇઝ બીકોઝ, આવું કેમ થાય છે? કારણ કે ધ સન એટલે કે સૂર્ય ઇઝ લો ઇન ધ સ્કાય, ત્યારે સૂર્ય કેવો હોય? બહુ ઊંચે ના હોય, આમ નીચે હોય આકાશમાં। એટ નૂન ધ સન ઇઝ રાઇટ ઓવર હેડ, એટ નૂન બપોરે શું હોય? સૂર્ય રાઇટ બરાબર ઓવર હેડ આપણા માથાની ઉપર હોય છે। સો ધ શેડો ઇઝ શોર્ટ, એટલે શેડો એટલે કે ત્યારે આપણો પડછાયો કેવો હોય? ટૂંકો હોય, સવારે અને સાંજે આપણો પડછાયો આપણા કરતા લાંબો હોય, અને સાંજના ટાઈમે બપોરના ટાઈમે ટૂંકો હોય। સવારે અને સાંજે કેમ લાંબો હોય? કારણ કે ત્યારે સૂર્ય છે એ આકાશમાં બહુ ઊંચે ના હોય, પણ બપોરે શું હોય? એક નૂન, તો કે ત્યાં બરાબર આપણા માથા ઉપર સૂર્ય દાદા તપતા હોય, એને કારણે આપણો શેડો પડછાયો કેવો દેખાશે આપણને? ટૂંકો, શેડો ચેન્જિંગ લેન્થ, શેડો પડછાયો એની લંબાઈમાં પણ બદલાવ કરે છે, જે આપણે અહીંયા જોયું। તો શેડો છે એની ડિરેક્શન ચેન્જ કરે અને એની લેન્થ પણ ચેન્જ કરશે। ઓકે, તો હવે આપણે એક્સરસાઇઝ જોઈએ। સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ આર ટ્રુ ઓર ફોલ્સ, આપણે ટ્રુ ઓર ફોલ્સ કહેવાનું છે। ઓકે, શેડોઝ આર ઓલવેઝ ઓફ ધ સેમ લેન્થ, શેડો એટલે કે પડછાયો ઓલવેઝ હંમેશા સેમ સરખી લેન્થ એટલે કે લંબાઈ, આપણે હમણાં જ જોયું શું કે છે? શેડો પડછાયો હંમેશા સરખી લંબાઈનો હોય છે, આપણે હમણાં જ જોયું કે શેડો શું કરે? એની લેન્થને ચેન્જ કરે, મોર્નિંગમાં અને ઇવનિંગમાં એની લેન્થ કેવી હોય? વધુ, અને નૂનમાં એની લેન્થ ઓછી હોય। તો આ સેન્ટેન્સ કેવું છે? ફોલ્સ, ઇન ધ મોર્નિંગ ધ શેડોઝ આર લોંગ, ઇન ધ મોર્નિંગ એટલે કે સવારમાં શેડો એટલે કે પડછાયો કેવો હોય? લોંગ એટલે કે લાંબો, તો શું છે આ? ટ્રુ, સવારમાં પડછાયો કેવો હોય? એકદમ લાંબો। એટ નૂન વી ફીલ અનકમ્ફર્ટેબલ અંડર ધ શેડો ઓફ અ ટ્રી, બપોરે, એટ નૂન એટલે કે બપોરના સમયે, વી એટલે આપણે, ફીલ એટલે અનુભવ, કેવું? અનકમ્ફર્ટેબલ એટલે આરામદાયક નહીં, અંડર ધ શેડો ઓફ અ ટ્રી, અંડર એટલે નીચે, શેડો એટલે છાંયડો, અને ટ્રી એટલે કે વૃક્ષ, આપણને બપોરે વૃક્ષનો જે છાંયો હોય ત્યાં આપણને આમ આરામ મળે
नहीं तो आके सेंटेंस छे फॉल्स। आपने स्टार्टिंग में जोयू तो ने फ्रेंड्स कि लोको बपोर ना मुसाफरी करता हो ट्रावलिंग करता हो तो क्या अंडर द शेडो ऑफ अ ट्री ए लोको त्या आराम करशे त्या ए लोको ने कूल अने कम्फर्टेबल फील थशे कारण के त्या शू ए लोको ट्री शू करशे सूर्य ना किरणों ने आवता रोकशे अने जेने कारणे लोको ने त्या ठंडक नो अनुभव थशे। ला सेंटेंस केवू छे फॉल्स छे। ओके थैंक यू।